ડભોઈ તાલુકાના ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ધરમપુરી નજીક ઇકો અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સમગ્ર ઘટનામાં ઇકો કાર ચાલકને ગંભીર ઈજાઓ થતા SSG હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, તો વધુ 5 લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તિલકવાડા તરફથી પૂરઝડપે આવતી નેક્સો ગાડીના ચાલક વડોદરાથી નસવાડી તરફ જઈ રહેલ ઇકો ચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. આ બનાવ ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ગત મોડી સાંજે બનવા પામ્યો હતો, જેમાં મજૂરી પૂર્ણ કરી આખો પરિવાર વડોદરાથી નસવાડી તરફ જઈ રહ્યો હતો. તે અરસામાં ધરમપુરી ગામ નજીક સામેના રોડ ઉપર પૂરઝડપે આવતી ને ગાડી ચાલક દ્વારા ડિવાઈડર કુદાવી ઇકો કાર અથડાવી દીધી. સમગ્ર બનાવમાં ઇકો સવાર ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ 108ની મદદથી મોકલી આપેલ હોય. ઇકો ચાલકને વધુ ગંભીર ઈજા થતા તેને વડોદરા SHG હોસ્પિટલ લઈ જવાયો હતો. આ બનાવના પગલે પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી, તો સમગ્ર ઘટનામાં મોટી કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વિજય બારોટ, ZSTV, ડભોઈ.